एक वर्ष बाद पुनः मयूरपुरी आंगणे फरी थी आवा एक सप्ताह सम्मेलन नी अंदर आवी एक पारायण प्रवचनमाला में आजना एकादशी ना परम पवित्र दिवसे कथा श्रवण माटे एकत्रित थयेला तमाम भाविक भक्तजनों श्रोताजनों ने पारायण नो शुभारंभ करिए ते पूर्वे परम पूज्य प्रमुख स्वामी महाराज अने तमाम संतो तमाम हरिभक्तो तरफ थी आ व्यासपीठ ऊपर थी हृदयपूर्वक ना हार्दिक जय स्वामीनारायण। हमणा जेम उल्लेख कर्यो एम गत वर्षे आज पवित्र भूमि ऊपर हजारों की संख्या की अंदर मोरबीना नगरजनों अत्रे एकत्रित थता हता। खूब मोटी संख्या में कलाकों सुधी कथा श्रवण आप सौए कर्यु हतु। एक वर्ष बाद पुनः आ रीते भेगा थवानु थाय छे। वच्चेना समयगाळा नी अंदर पण जारे जारे मोरबी पधारवानु थतु ए समय पण झूलता पुल पासे आवेला बीएपीए स्वामीनारायण मंदिरे હરિભક્તોને મળવાનું થતું। આમાંથી ઘણા બધા જ્યારે રાજકોટ પધારતા હોય ત્યારે કાલાવાડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે પણ ઘણા બધા મુલાકાત માટે પધારતા હતા। આપ સૌની એવી આત્મીયતા, આપ સૌની એવી લાગણી, તેના પરિણામે જ પુનઃ ફરીથી આપ સૌ સાથે ભેગા થવાનો આવ્યો એક સુયોગ પ્રાપ્ત થયો છે। ગત વર્ષે આપણે જે અહીંયા પારાયણ કરી હતી એની વાતો ન કેવળ મોરબી શહેર પૂરતી ગુજરાત, ભારત અને દેશ વિદેશની અંદર જ્યાં પણ આ પારાયણના સમાચાર સાંભળ્યા હતા તેઓ અવશ્ય પૂછતા। મોરબીમાં 20,000 જેટલી સંખ્યાની અંદર ભાવિકો ભક્તો એકત્રિત થાય ત્યારે લોકો અમને સહેજે પ્રશ્ન પૂછતા કે મોરબીની અંદર તો બધા ઉદ્યોગપતિઓ છે, મોરબી ઇકોનોમિકલ બહુ ગ્રોઈંગ સેક્ટર છે, વ્યવસાયની અંદર પણ બહુ વ્યસ્ત રહેનારા માણસો છે, એવા માણસો મોડી રાત સુધી 12 વાગ્યા સુધી આ કથા શ્રવણ કરે? આ શહેરના માણસો તો બહુ બિઝી કહેવાય છે, છતાં પણ આટલો સમય ઉનાળાના દિવસોની અંદર કથા શ્રવણ માટે ફાળવે છે એ જાણીને લોકોને આશ્ચર્ય થતું, અન્ય શહેરોના લોકોને। એટલે અવારનવાર અમને પ્રશ્ન પૂછતા કે એવા બિઝી માણસો પણ કથા શ્રવણ માટે આટલો સમય ફાળવે, ત્યારે અમે તમારા તરફથી અમને પ્રત્યુત્તર આપતા કે મોરબીના માણસો દિવસ દરમિયાન ભલે બિઝી હોય પણ ધાર્મિક કાર્ય માટે એ લોકો ઈઝી પણ એટલા જ છે। ન કેવળ બિઝી, કોઈ પણ ધર્મના જેટલા કંઈ સંમેલનો થાય છે એની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજા સહકાર આપી શકે છે। જેટલા વ્યવસાયની અંદર અગ્રીમ છે આ શહેરના લોકો, જ્યારે જ્યારે મોરબીના નગરપતિઓ સાથે ઉદ્યોગપતિઓ સાથે સંપર્કમાં આવવાનું થાય ત્યારે આ શહેરનું ખમીર, આ શહેરના માણસોનો કમિટેડ નેચર, ગમે તેવા વિઘ્નોની વચ્ચે કમ્પિટિશનની વચ્ચે પણ લેશ માત્ર ગભરાવું નહીં અને સતત વ્યવસાયની અંદર આગળ પડતા રહેવું એ આ શહેરની એક અલગ તાસીર છે। કેટલાક લોકો અમને કહેતા હોય છે કે મચ્છુનું પાણી બહુ ભારે છે, કાઠું પાણી છે, કાઠું પાણી કહેતા વિપરીત સંજોગોની અંદર ટકી શકે એવા શહેરના માણસોની એક તાસીર છે। એ બાપ સૌની વચ્ચે ફરીથી પાછા એક પારાયણના સ્વરૂપે એકત્રિત થયા। વર્ષ દરમિયાન સારા માઠા પ્રસંગો સતત ચાલતા રહ્યા હોય એની વચ્ચે જ્યારે જ્યારે પણ કેટલાક લોકો ભક્તો ભાવિકો મળતા ત્યારે પૂછતા કે ફરીથી આપણી આ પારાયણ આવું ધાર્મિક સંમેલન ક્યારે કરવાના છે? જેને ઉમળકો હોય, જેની અંદર આસ્તિકતા હોય, જેમાં ધાર્મિકતા હોય એ લોકો પ્રતીક્ષા કરતા હોય। અમારા કાર્યકર્તાઓ વાત કરતા હતા કે સ્વામી આમંત્રણ પત્રિકા આપવા માટે ગયા ત્યારે કેટલાક ઘરે તો સામેથી બેસાડતા હતા કે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંતો દ્વારા મોકલાયેલા આપ સૌ કાર્યકર્તાઓ છો, આવો આદર સત્કાર સેંકડો હજારો ઘરોની અંદર પ્રાપ્ત થતો, જેની ભાવના છે, જેની આત્મીયતા છે એની પ્રતિક્રિયા આ પ્રકારની હોય છે। જ્યારે કેટલાક લોકોને કદાચ એમ પણ થાય, બહુ જ ઓછા હોય પણ કદાચ કેટલાકને એમ પણ થતું હશે કે ફરથી પાછી પારાયણ, ગઈ સાલ તો થઈ હતી
જાણે હમણાં જ પારાયણ થયું એવું પણ કેટલાકને લાગતું હોય, જેમ એક ગામની અંદર ગામના પાદર કુએ પાણી ભરવા માટે બહેનો એકત્રિત થતા હોય, તેમાં બે બહેનપણીઓ એકત્રિત થઈ ગયા. એક ભાઈ બીજી ભાઈને વાત કરે છે કે મારો ભાઈ તો મારા ઘરે ઘડીએ ઘડીએ આવે છે. ક્યારે આવે તમારા ભાઈ? મારા ભાઈ તો ઓણ ને પોર મારા ઘરે આવ્યા જ કરે. ઓણ એટલે આ સાલ, પોર એટલે ગઈ સાલ. ઓણ ને પોર મારા ભાઈ તો સતત આવ્યા જ કરે. એ જ બેન બીજા બેનને પૂછે છે, બીજી ભાઈને પ્રશ્ન પૂછે છે કે તમારા ભાઈ ક્યારે આવે? એ કે મારા ભાઈ તો ગઈકાલે આવ્યા હોય તો છેક આજે આવે, અને આજે આવ્યા હોય તો છેક આવતીકાલે આવે. હવે વધારે કોના આવતા હશે? આજ અને કાલવાળા, આજ અને કાલવાળા. છતાં પણ બાઈના શબ્દો એવા છે કે ગઈકાલથી છેક આજ સુધી. કારણ કે એને ભાઈ પ્રત્યે પ્રેમ છે, એને ડિસ્ટન્સ ગમતું નથી. જ્યારે જેને પ્રેમ નથી એમ બોલે છે કે ઓણ ને પોર ગઈ સાલ ને આ વર્ષે સતત આવ્યા જ કરે. આશા રાખીએ કે આપ સર્વે તો પ્રેમવાળા છો, આપકો એવા નથી કે ગઈ સાલ ને ફરતી પાછી આ પારણ ફરતી આયોજન કર્યું. જો આપની એવી લગાર પણ ભાવના હોય તો આપ અહીંયા સમય આપી જ ન શકો, આપ પધારી જ ન શકો. આપની આ ભાવના જ જણાવે છે. જેમ ખોરાકની અંદર જમવામાં આપણને પ્રીતિ હોય છે, આસક્તિ હોય છે, તો સવારે નાસ્તો બરાબર કર્યો જ હોય, છતાં પણ બપોરે પાછું ભોજન માટે તત્પર થઈ જઈએ છીએ. બપોરે 12 વાગે કેરીનો રસ બરાબર દબાવ્યો હોય, મેંગો ડિલાઇટ ખાધું હોય, મઠ્ઠો ખાધો હોય, અને એ વખતે પીરસવા માટે કેટલાક લોકો આપણને આવે ત્યારે તો ઘણા એમ બોલે છે કે ના હવે ગળા સુધી ભરાઈ ગયું છે, હવે તો બિલકુલ જગ્યા નથી. જે માણસોએ આપણને પીરસતી વખતે ના પાડ્યું એટલે ઘરના સભ્યોને તો એમ જ લાગે ને કે આમનું તો સાંજે બનાવવું જ નહીં પડે, કારણ કે બપોરે ટાંકી ફૂલ થઈ ગઈ છે. અને સાંજે જ્યારે પીરસવા બેઠા હોય, જમવા બીજા બેઠા હોય, ત્યારે આપણને એમ લાગે કે આ તો જમવા નહીં જ આવે, ત્યારે એ જ પાછા જમવા પહેલા જ બેસી ગયો. એટલે પૂછે કે બપોરે તો ટાંકી ઓવરફ્લો થઈ ગઈ હતી. એ કે ના ના આવે, 4-5 કલાકમાં તો ખાલી થઈ જાય ને. 4-5 કલાકમાં ભરેલું પેટ ખાલી થઈ જાય છે એમ 365 દિવસની અંદર આ બધી વાતો સાંભળી હતી, એ પણ ખાલી થઈ જાય. વ્યવસાયની અંદર ફરીથી પાછું આ વાતો દ્વારા આપણા હૃદય મંદિરને ભરી શકીએ, શબ્દોને સાંભળી શકીએ, એના માટે આ સુંદર પારણનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે પારણનો વિષય હતો રામાયણ ઉપર, રામાયણ પ્રવચનમાળાનું આયોજન થયું હતું. ગત વર્ષે રામાયણ કરી હતી. આ વર્ષે કેટલાક લોકો પૂછતા હતા કે સ્વામી આ વર્ષે શું કરવાના છો? કેટલાકને ખબર પડી એટલે સામેથી મને કહેતા હતા કે આ વર્ષે તમે તો કઈ મહાભારત કરવાના છો ને. બધું મહાભારત તો તમે કરો છો, એની વાતો હું કરવાનો છું. મહાભારત તો અમે સાધુઓ નથી કરતા, મહાભારત તો સમાજમાં જે થાય છે એની વાતો કરવાની છે. હમણાં જેમ પૂજ્ય હરિસ્વર્ણ સ્વામી ઉલ્લેખ કર્યો, મહાભારતની લગભગ ક્યાંય કથાઓ નથી થતી. મોટે ભાગે રામાયણની થાય, ભાગવતની થાય, ક્યાંક ઉપનિષદ પારાયણ થાય, મહાભારતની કથાઓ થતી નથી હોતી. છતાં આપણે એક પ્રયત્ન કર્યો છે, કારણ કે રામાયણ કરતા પણ ઉચિત તો મહાભારત પારાયણ માટે છે. રામાયણ એક જોડતા કુટુંબની કથા છે, મહાભારત એક તૂટતા કુટુંબની કથા છે. રામાયણનો પરિવાર એ બહુ જ ઓછા પરિવારોની અંદર રામ જેવો પરિવાર જોવા મળે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આવી ભ્રાતૃત્વ ભાવના એ બહુ જ ઓછા પરિવારોમાં જોવા મળે છે, જ્યારે મહાભારત તો ઘેર ઘેર જોવા મળે છે. પ્રત્યેક ઘરોની અંદર મહાભારત સર્જાતા હોય છે, એની વાતો એ આ મહાભારત પ્રવચન માળા દ્વારા આપણે સૌ કરવાના છીએ. રામાયણ 21 લાખ વર્ષ પહેલા બનેલી ઘટના છે, કદાચ એ આપણને બહુ જૂની લાગે, જ્યારે મહાભારત એ 5000 વર્ષ પહેલા બનેલી ઘટના છે. મહાભારત કોઈ કાલ્પનિક કથા નથી, રામાયણ કોઈ કાલ્પનિક કથા નથી. ઇટ્સ હિસ્ટ્રી, આ ઇતિહાસ છે, ભારતની ઐતિહાસિક ઘટનાઓ છે. એવી ઐતિહાસિક ઘટનાને વર્તમાન ઘટનાઓ સાથે સરખાવતા સરખાવતા એ ઇતિહાસ આપણને વર્તમાન કરી તે સુધારી શકે, એ ઇતિહાસને નજર સમક્ષ રાખવાથી આપણું ભવિષ્ય કરી તે સારું બની શકે, એની વાતો આ પારાયણ દ્વારા આપણે સૌ કોઈ કરવાના છીએ. મહાન ભારતની, મહાભારતની આ વાતો છે. ભારત મહાન ભારત છે. મહાભારત એટલે કેટલાક લોકોને એમ લાગે કે આમાં તો ઝઘડવાની જ વાતો હોય ને, યુદ્ધની જ વાતો હોય,
કારણ કે મહાભારત થયું તેમાં તો 40-45 લાખ માણસો કૌરવ ને પાંડવો મરી ગયેલા. પરંતુ મિત્રો, મહાભારત કેવળ ઝઘડાની કથા નથી. મહાભારતમાં યુદ્ધ તો પાછળના ભાગમાં આવે છે, બાકીનો ભાગ યુદ્ધ સિવાયનો છે. પરંતુ યુદ્ધ થતા પહેલા મનની અંદર જે યુદ્ધ થાય છે એ ઘટનાઓ મહાભારતમાં છે. ઇટાલી દેશને જેણે સ્વતંત્રતા અપાવી એનું નામ હતું જોસેફ મેગ્ઝિની. એમણે બહુ સુંદર વાત કરી છે, ઇટ ઇઝ નોટ ધેટ હેન્ડ્સ ફાઇટ બટ ધ હાર્ટ બિહાઇન્ડ ઇટ. એની પહેલા ઉલ્લેખ કરતા લખે છે, ઇટ ઇઝ નોટ ધેટ ગન્સ ફાઇટ બટ ધ હેન્ડ્સ બિહાઇન્ડ ઇટ. બંદૂકો ક્યારેય ઝઘડતી નથી, બંદૂકોની પાછળ રહેલા હાથ ઝઘડે છે. પછી આગળ વાત લંબાવતા કહે છે, હાથ ક્યારેય ઝઘડતા નથી, હૈયા પહેલા ઝઘડે છે પછી હાથ ઝઘડે છે. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ પહેલા મનમાં થાય, પછી તનમાં થાય અને પછી વતનમાં થાય. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ, તો મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો એ તો અંતિમ સમયે થયો છે. પરંતુ અંતિમ સમય યુદ્ધની ઘટના પહોંચી એ પહેલા યુદ્ધ માટે જવાબદાર પરિબળો કયા હતા? શા માટે યુદ્ધ સર્જાયું? ભાઈ ભાઈઓમાં યુદ્ધ શા માટે સર્જાયું? પાંડવ અને કૌરવ તો ભાઈઓ હતા, છતાં પણ આ ઘટના સુધી 44 લાખની મૃત્યુની સહારની ઘટના શા માટે ઉદ્ભવી? એની વાતોને સમજવાનો પ્રયત્ન આ મહાભારત પ્રવચન માળા દ્વારા આપણે સૌ કોઈ કરવાના છીએ. કથાનો પ્રારંભ કરીએ તે પૂર્વે ભગવાનના ચરણોમાં, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં મંગલ પ્રાર્થના કરીએ છીએ. સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ સંતો, મહાપુરુષો, સર્વ ભક્તો તમામના ચરણોમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. મને નિમિત્ત બનાવવામાં આવ્યો છે મહાભારતના શબ્દો આપ સૌ કોઈ સુધી પહોંચાડવા માટે. ભગવાનને પ્રાર્થના કરીએ હું સારી રીતે વાતોને આપ સમક્ષ રજૂ કરી શકું. મહાભારતનું લેખન કાર્ય મેં નથી કર્યું, મહાભારતનું પઠન કર્યું છે. કેવળ હું તો એક વક્તવ્ય કરનારો છું, તો ભગવાનની કૃપા થકી એ વક્તૃત્વ સારી રીતે થઈ શકે. માનવ જાણે મેં કર્યું ને કરતલ બીજો કોઈ, આદરે અધૂરા રહે ને હરી કરે સો હોય. આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, ભગવાનની કૃપા વગર આપણે કંઈ જ ન કરી શકીએ. ભગવાન સ્વામિનારાયણ એકવાર ગઢપુરની અંદર બિરાજમાન હતા. ચોમાસાના દિવસો હતા, છતાં વરસાદ બિલકુલ થતો નહોતો. વરસાદ લંબાઈ ગયો, મહિનાઓ વીત્યા છતાં વરસાદ નથી થતો. એટલે સંતો ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન કંઈ કૃપા કરો, વરસાદ પાડો. ભગવાન તો સંકલ્પ કરે ત્યાં વરસાદ પડે. એટલે એ સમયે ભગવાન સ્વામિનારાયણ એક ભક્તરાજ બેઠા હતા, એમનું નામ હતું સુરા ખાચર, દરબાર હતા. મહારાજ કહે છે, સુરા ખાચર એમ બોલે કે વરસાદ પડો તો આપણે વરસાદ પાડીએ. ભગવાને વળી ભક્તને રિમોટ કંટ્રોલ આપ્યું. એટલે ભગવાન કહે છે, સુરા ખાચર એમ બોલી જાય કે વરસાદ પડો તો વરસાદ પાડીએ. સુરા ખાચર કે હમણાં જ બોલી જવું. મહારાજ કે એમ નહીં, અમે 1 થી 10 સુધી કાઉન્ટિંગ કરીશું, કાઉન્ટડાઉન. એ દરમિયાન તમારે વરસાદ પડો એટલું બોલી જવાનું. અરે એમાં કંઈ 1 થી 10 ની જરૂરિયાત નથી, એમાં તો 1 થી 2 બોલશો ત્યાં બોલી જઈશ. મહારાજ કે તો પણ તમને ટાઈમ આપીએ છે, 1 થી 10 સુધીની અંદર બોલી જજો. ભગવાન સ્વામિનારાયણે બોલવાનું શરૂ કર્યું, 1, 2, 3. સુરા ખાચર હજુ નથી બોલતા. બધાને એમ કે વરસાદ પડો, આ તો 2 જ શબ્દોનો બનેલું એક વાક્ય છે, વરસાદ અને પડો. આમાં ક્યાં જાજુ વાર લાગે એવું છે? આમાં કોઈ ઇંગ્લિશ કન્વર્ઝેશન નથી, કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક થાય એવું નથી. 3, 4, 5, 6 હજુ સુરા ખચર બોલતા નથી. એટલે બાજુમાં બેઠેલા ભક્તો સંતો વિનંતી કરવા લાગે, બાપુ બોલો, વાક્ય બોલી જાઓ, બોલો વરસાદ પડો એવું બોલી જાઓ. 7, 8 ગણતરી ચાલુ છે. 9, 9:15, 9:30 માતાજીની આરતીમાં વધાવો બોલે ને, 1 વાર, 2 વાર, 3 વાર એમ ભગવાન સ્વામિનારાયણે ચાલુ કર્યું. 9:15, 9:30, 9:45 અને ત્યાં ભગવાન સ્વામિનારાયણે પૂરું કર્યું 10. જેવું આ પૂરું થયું ત્યાં સુરા ખચર બોલ્યા, વરસાદ પડો. ભગવાન કે હવે ન પડે, કારણ કે ગણતરી પૂરી થઈ ગઈ. બધાએ વિનંતી કરી, સુરા ખચર બાપુ એક વાક્ય બોલી ગયા હોત તો શું તકલીફ પડતી હતી? સુરા ખાચર કહે છે, મારે તો ઘણું બોલું હતું પણ જીભ હલવી જોઈએ ને, જીભ હલતી નહોતી. મારી જીભ હલશે અને આપના કાન સાંભળશે એ પણ ભગવાનની કૃપા થકી. આપણે કાંઈ જ ન કરી શકીએ, વી આર ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ. સારામાં સારી હલોજનો હોય,
પણ અંદરથી ઇલેક્ટ્રિસિટી લૂઝ કરી દેવામાં આવે તો શું કરી શકે? ભગવાનની કૃપા થકી, ભગવાનના સંકલ્પ થકી વિશ્વની અંદર સારા કે નરસા કર્મો થઈ શકે છે. તો એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, સારું બોલી શકાય, આપ સર્વેને સંભળાય, એટલે ઓડિયો સાઉન્ડ સિસ્ટમ વાળાને પ્રાર્થના કરીએ છીએ, એ લોકો આપણને વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. આપ સર્વે સારી રીતે દેખી શકો એના માટે વિડીયો સિસ્ટમ વાળાને પ્રાર્થના કરીએ છીએ. ઓડિયો ને વિડીયો એ આપ સૌ સુધી પહોંચે પછી સમજાય એના માટે આપ સૌને પ્રાર્થના કરું છું. કારણ કે વાતો હું કરીશ પણ સમજવાની આપે છે. શિક્ષક તો ભણાવે છે, લગભગ ક્લાસની અંદર શિક્ષક તમામને એક સરખું જ ભણાવે છે, છતાં પણ કેટલાક 35%, કેટલાક 50%, કેટલાક 55%, કેટલાક 90-95% સુધી પહોંચે છે, અને કેટલાકને બધા સબ્જેક્ટનું ગ્રાન્ડ ટોટલ 35 નથી થતું, એટલે કેટલાકના રિઝલ્ટમાં લખે છે કે ઉપર ચડાવવા પડે છે, પ્રમોશન પાસ કરવા પડે છે. શિક્ષક તમામ છાત્રને એક સરખું જ ભણાવે છે, પરંતુ છાત્રની રિસેપ્ટિવિટી, ગ્રાસ્પિંગ પાવર, એની વૃત્તિ એને આધારે ગ્રહણ થાય છે. એમ વ્યાસપીઠ પરની વાતો એક સરખી જ થશે, પણ આપણી પાત્રતા, આપણી શક્તિ, આપણી તૈયારી, તો શ્રોતાજનોની એ તૈયારી હોય એના આધારે આપણે એ શબ્દોને ગ્રહણ કરી શકીએ એવી મહાભારત પ્રવચનમાળાનો આપણે પ્રારંભ કરીએ. આજે મોહિની એકાદશીનું પરમ પવિત્ર પર્વ છે, એકાદશીનું પર્વ છે. હું ધારું છું ત્યાં સુધી આપણે સૌ કોઈ અહીંયા ભક્તો ભાવિકો એકત્રિત થયા છે. એકાદશીનો ઉપવાસ લગભગ તમામે કર્યો હશે. જે કંઈ ફરાળી કર્યો હોય, લિક્વિડ કર્યું હોય, ફ્રૂટ પર આપ સૌ હોય, જે કંઈ કર્યું હોય એવી પવિત્ર ભાવના સાથે આજના શુભ દિવસે, બીજી મેનો દિવસ છે, ગઈકાલે 1 મે હતી, એટલે લગભગ ગુજરાતનો એ સ્થાપના દિન છે. 1 મે ગુજરાતની સ્થાપના થઈ હતી, આજે 2 મે મહાભારતની સ્થાપના આપણે કરી રહ્યા છીએ. અહીંયા ગુજરાતની સ્થાપનાથી આજે મહાભારતની વાતો, એ ભારત આપણો કેવો હતો, મહાભારતના ભવ્ય વારસાને સમજવાનો, ચરિતાર્થ કરવાનો પ્રયત્ન આપણે 7 દિવસ સુધી કરવાના છે. એ વાતોને સમજીએ પહેલા વર્ષો પૂર્વે અકબર અને બિરબલના દરબારની અંદર એક ઘટના બની એને સમજીએ. અકબર દિલ્હી ઉપર શાસન કરતા હતા, ઘણા બધા મંત્રીઓ હતા, તે પૈકી એમના બિરબલ એક બુદ્ધિશાળી મંત્રી હતા. અકબર સભા ભરીને બેઠા હતા, અકબરને સભાની અંદર પ્રશ્ન પૂછવાની એક ટેવ હતી, એટલે મંત્રીઓને બધા બેઠા હતા, એની અંદર અકબરે એક પ્રશ્ન પૂછ્યો કે બિરબલ, એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ અને બધાને મળે? ગૌર સે સુનિયે, એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ અને બધાને મળે? બીજો પ્રશ્ન, એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ પણ બધાને નથી મળતી? બીજો પ્રશ્ન એ છે, જે બધાને જોઈએ પણ બધાને નથી મળતી. અને ત્રીજો પ્રશ્ન, એવી કઈ વસ્તુ કે ચીજ છે જે કોઈને નથી જોઈતી છતાં બધાને મળે? ત્રીજો પ્રશ્ન, એવી કઈ વસ્તુ કે ચીજ છે જે કોઈને નથી જોઈતી છતાં બધાને જીવનમાં મળે જ છે? આ પ્રશ્ન પૂછાયો, બધા માથું ખંજવાળવા લાગ્યા, કોઈ ઉત્તર આપી શકતા નથી. બિરબલ પ્રત્યુત્તર આપતા કહે છે, જહાંપના, પ્રથમ પ્રશ્ન આપનો છે કે એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ અને બધાને મળે, એનો જવાબ છે, એનો પ્રત્યુત્તર છે હવા, ઓક્સિજન, હવા, જે દરેકને જોઈએ છે અને દરેકને ભગવાને પૂરો પાડ્યો છે. શું ભગવાનની કૃપા છે, આપણે હવા વગર એક મિનિટ પણ રહી શકતા નથી, એ હવા ભગવાને આપણને મફત આપી છે. જો ભગવાને આપણને હવા જેટલી આપી છે, જ્યારથી જન્મ્યા ત્યારથી એ હવાનું બિલ લેવાનું ચાલુ કરે તો આપણે પાણીના બિલ હરખા નથી ભરતા હોતા, એની અંદર આ હવાના બિલ, અને એમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થઈને ઓક્સિજનના બાટલા આપણને ચડાવે ત્યારે ખબર પડે છે કે ઓક્સિજનનો બાટલો કેટલાનો આવે. તો ભગવાન આપણે જ્યારથી જન્મ્યા નહીં, માતાના પેટમાં હતા ત્યારથી ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે. શું ભગવાનની ગોઠવણ છે, કેવી પાઇપલાઇન માતાના પેટમાંથી આપણા મુખારવીન સુધી ભગવાને ગોઠવણ કરી હશે. એક નાનકડા પેટની અંદર પણ આપણને ઓક્સિજન પૂરતો મળે એની વ્યવસ્થા એ પરમાત્મા કરે છે, અને બહાર નીકળ્યા પછી જન્મથી મૃત્યુ સુધી આપણને ઓક્સિજન મળ્યા કરે એવી ગોઠવણ એ ભગવાને કરેલી છે. દરેકને જોઈએ અને દરેકને ભગવાન પૂરતો આપે છે, તો હવા એક એવી વસ્તુ છે જે જોઈએ અને બધાને મળે છે. બીજો પ્રશ્ન, એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ અને બધાને નથી મળતી? બિરબલ કે છે, જહાપના, એ છે સુખ, શાંતિ.
परम आनंद ब्रह्मानंद जो बधाने जोईए छे दरेकने अपेक्षा छे पण बधाने नथी मळतु बधा माणसो सुखी नथी केटलाक दुखी छे केटलाक अर्धा दुखी छे केटलाक आजे सुखी छे तो क्यारेक काले पाछा दुखी थई जाय छे केटलाक छोकराओ वेकेशन मां सुखी हता अने हवे रिजल्ट आवानी तैयारी थई जाय एटले पाछो दुख चालू थई गयो छे केटलाक ने रिजल्ट आया पछी पाछा थोड़ाक दुखी थई गया छे केटलाक लोको सगाईनी जाहेरात थई गई त्यारे सुखी थई गया हता अने सगाईना दिवसे वधारे सुखी हता सगाई थी लग्न सुधी बहुत सुखी हता लग्नना थोड़ाक दिवसमां ही बहुत सुखी हता लग्नना थोड़ाक वर्षमां ही पाछा सुखी हता अने हवे पाछो दुख चालू थई गयो छे दरेकना जीवनमां वधता ओछा प्रमाणमां सुख दुख सतत चाल्या करे छे દરેકને એક સરખું સુખ પ્રાપ્ત નથી થતું એટલે બિરબલ પ્રત્યુત્તર આપે છે કે સુખ એવું છે જે બધાને જોઈએ છે અને બધાને નથી મળતું ત્રીજો પ્રશ્ન એવી કઈ વસ્તુ જે કોઈને નથી જોઈતી દરેક માણસને નિગ્લેક્ટ કરે છે ઇગ્નોર કરે છે નથી અપેક્ષા છતાં બધાને મળે છે એવું શું હોઈ શકે બિરબલ કહે છે કે જહા પણ એનો ઉત્તર છે અશાંતિ પ્રશ્નો અને દુઃખ કોઈ વ્યક્તિને અશાંતિ જોઈતી નથી કોઈ માણસના ઘર પર લખ્યું અશાંતિ નિકેતન અશાંતિ કૃપા અશાંતિ સદન ક્યાંક શાંતિ કૃપા લખે છે કેટલાક ભાઈઓના નામ શાંતિલાલ હોય છે શાંતિભાઈ હોય કોઈનું નામ સાંભળ્યું અશાંતિભાઈ અશાંતિલાલ અશાંતિ કુમાર કોઈને અશાંતિ ગમતી નથી દરેકને શાંતિ જોઈએ છે દરેકને સુખ જોઈએ છે એટલે જ ઘર પર શાંતિ સદન શાંતિ નિકેતન શાંતિ કૃપા એવા શબ્દો લખાય છે પણ છતાં અશાંતિ દરેકના જીવનમાં વધતા ઓછા પ્રમાણની અંદર સતત આવ્યા કરે છે આજની આ સભામાં હું પ્રશ્ન પૂછું કે જેની પાસે ફોર વ્હીલર ગાડી ન હોય એવા આંગળી ઊંચી કરો હશે કેટલાક સભા છૂટ્યા પછી બહાર જોઈએ તો ટુ વ્હીલર ઘણા પાસે હોય છે ફોર વ્હીલર વાળા નથી હજુ ઘણી બધી આંગળીઓ ઊંચી થઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતી સાલની પારણી સુધી ફોર વ્હીલર આવી જાય પણ છે ઘણા બધા આ સભામાં કે જેની પાસે ફોર વ્હીલર નથી બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે જેના ઘરની અંદર આવા એલસીડી અહીંયા સભા મંડપમાં લગાવ્યા છે એવા એલસીડી સ્ક્રીન ન હોય આંગળી ઊંચી કરો તો એવા પણ કેટલાક હશે ઘણાના ઘરમાં એલસીડી નહીં હોય સાદા ટીવી હશે ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવે કે જેના ઘરની અંદર જેની પાસે પોતાનો વ્યક્તિગત મોબાઈલ ના હોય એવા આંગળી ઊંચી કરે લગભગ અહીંયા બેઠેલામાંથી 70-80% તો મોબાઈલ હશે એમ પણ કહી શકાય કે 90% મોબાઈલ હશે પણ કેટલાક પાસે નહીં પણ હોય 10% એવા મળશે કે જેની પાસે પોતાનો મોબાઈલ નહીં હોય ઘરમાં કોકનો વાપરતા હશે આ બાળમંડળ પાસે કેટલાક પાસે મોબાઈલ નહીં હોય પપ્પાનો લીધો હશે અથવા કોકનો વાપરતા હશે મોબાઈલ ન હોય એવા પણ કેટલાક લોકો આ સભામાં હશે ચોથો પ્રશ્ન પૂછવામાં આવે કે જેને સંતાન ન હોય એવા આંગળી ઊંચી કરે આ સભામાં કેટલાક પુરુષ કે સ્ત્રી એવા હશે કે જેને સંતાન નહીં હોય અથવા કેટલાક એવા હશે કે જેને પુત્ર નહીં હોય અથવા તો પુત્રી નહીં હોય દરેક પ્રશ્નની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર આંગળી સતત ઊંચી થયા જ કરશે પણ એમ પૂછવામાં આવે કે જે જ્યારથી જન્મ્યા ત્યારથી આજના દિવસ સુધી આજની મિનિટ સુધી ક્યારે દુખી ન થયા હોય ક્યારે આંખમાંથી આંસુ ન નીકળ્યું હોય અથવા ક્યારે અશાંતિ નહીં થયો હોય ક્યારે કોઈ પ્રશ્ન જ ન આવ્યો હોય એ આંગળી ઊંચી કરો તો સભા પછી હું એને વ્યક્તિગત મળીને દંડવત કરીશ એને પ્રણામ હું કરીશ એને સંતો અમે પ્રણામ કરશું એને વંદન કરશું હૃદય પર હાથ મૂકીને બોલો ખરેખર આપણને લોકો પૂછે રોડ પરથી બહાર નીકળ્યા પછી અથવા સગાવાલા આપણને પૂછે કેમ છો લગભગ બધા શું કહે છે મજામાં કોઈ દુઃખની વાત કરતા નથી પ્રારંભિક દ્રષ્ટિએ તો બહુ સારું છે પણ જો થોડીક વાર બાજુમાં બેસીને થોડુંક ખોતરો ને તો અંદરથી નીકળવાનું ચાલુ થાય બહારથી બધા જ આમ બોલે છે બહુ જ સારું છે બહુ સારાવાના છે મજા છે જલસા છે પણ બાજુમાં બેસીએ તો જલસા કેટલા છે એ બધી જ ખબર પડે છે એમ બહારનું બોલવાનું જુદું ને અંદરનું જુદું છે જન્મથી મૃત્યુ સુધી માણસના જીવનની અંદર સતત પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન એ ચાલ્યા કરે છે તો કયા પ્રકારના પ્રશ્નોથી માણસ પીડાય છે એ પ્રશ્નોને થોડાક સમજીએ મહાભારત સુધી પહોંચીએ પહેલા કારણ કે મહાભારતનું સર્જન એ પ્રશ્નોમાંથી થયું છે એટલે પ્રશ્નોને સમજીએ કેટલાક આપણને વ્યક્તિગત પ્રશ્નો છે વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કાલે જ એક મિત્ર મળવા માટે આવ્યો 12th કોમર્સની એક્ઝામ આપી છે કાલે આવીને રડતો હતો બધું ભાઈ શું પ્રશ્ન છે એક્ઝામ તો પૂરી થઈ ગઈ એ કે પણ હવે રિઝલ્ટના દિવસો નજીક આવે છે ને એટલે દુઃખ થાય છે એની આ પ્રશ્ન છે
બીજા એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો એ કે સ્વામી મારા પપ્પાએ મોબાઈલ લેવાના પૈસા આપ્યા પણ મારે જે લેવો તો એ લઈ ન શક્યો, કેટલાકને મનગમતી વસ્તુ નથી લઈ શકાતી એ પ્રશ્ન છે, કેટલાકને ભણવું છે પણ સારી લાઈનમાં એડમિશન નથી મળતું એ પ્રશ્ન છે, કેટલાકે ભણી લીધું પણ નોકરી નથી મળતી એ પ્રશ્ન છે, કેટલા બધા રિઝ્યુમ કેટલા બાયોડેટા મંદિરમાં સંતો પાસે પણ સતત મોકલાયા કરતા હોય છે, કેટલાકને નોકરી મળી ગઈ છે પણ પાછી છોકરી નથી મળતી એ જ પ્રશ્ન છે, બહુ જ મોટો પ્રશ્ન છે આ જમાનામાં અત્યારે વાંઢાઓનો, મળતું જ નથી, આ કોણ જાણે કયા પ્રકારની અસમાનતા ઉભી થતી જાય છે, સારા હોય સમજુ હોય ભણેલા ગણેલા હોય સ્ટેટસ સારું હોય જેટલા છોકરાઓ કુંવારા છે એટલી જ પેરેલલ પાછી છોકરીઓ કુંવારી છે, છતાં કોણ જાણી આશ્ચર્ય છે કે અંદર અંદર ગોઠવાતું નથી, રિક્વાયરમેન્ટ બધાની અલગ અલગ પ્રકારની હોય છે, જે અપેક્ષા 22 કે 25 વર્ષે રાખતા હતા એ 40 વર્ષે રાખે છે એટલે ગોઠવાતા નથી કેટલાકને, જે 22 કે 25 વર્ષે રિક્વાયરમેન્ટ હતી એ 40 કે 45 વર્ષે રાખે, આવા અલગ અલગ પ્રશ્નોથી માણસ વ્યક્તિગત પ્રશ્નોથી પીડાયા કરે છે, કેટલાકને લગ્ન થઈ ગયા સંતાન નથી એ પણ પાછા વ્યક્તિગત પ્રશ્ન છે, આપણે બહુ જ સાચા ને સારા હોઈએ છતાં કેટલાક લોકો આપણને બોલી જાય છે, કોક આપણી ટીકા કરે છે એ આપણો વ્યક્તિગત પ્રશ્ન છે, આપણે ખૂબ મહેનત કરીએ છીએ છતાં આપણને સફળતા નથી મળતી એ પ્રશ્ન છે, અકસ્માત થઈ જાય છે શારીરિક તકલીફો, ગયા વર્ષે જ રાજકોટમાં એક બાઈની ખબર કાઢવા માટે અમે હોસ્પિટલે ગયા, ઘટના કંઈક એવી બની, એમના પરિવાર સાથે બસમાં બેસીને મુસાફરી કરતા હતા, બસને અકસ્માત થયો, આમનો તો કોઈ વાંક ન કહેવાય, બસમાં બેસનારનો શું વાંક, કદાચ થોડો ઘણો વાંક હોય તો ડ્રાઈવરનો વાંક કહી શકાય, બસ પલટી ખાઈ ગઈ નદીમાં પડી, આખી બસમાંથી એક જ વ્યક્તિનું મૃત્યુ થયું, એ આમની દીકરીનું મૃત્યુ થયું, દીકરો અને પતિ પત્ની બચી ગયા, આ ભાઈને ઈજા થઈ ત્યાંની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા, એકદમ સિરિયસ થઈ ગયા, અત્યારે એ ભાઈને પેરાલિસિસ થઈ ગયો છે, અહીંયા મણકાની અંદર પ્રોબ્લેમ થઈ ગયો, લગભગ મણકા નીચેના ગાદીને બધું મણકા ડિમોલિશ થઈ ગયા છે, તૂટી ગયા છે, છેલ્લા 1.5 વર્ષથી એ ભાઈ પથારીમાં છે, ન તો હાથ હલે છે ન તો પગ હલે છે, એને કપડાં પણ એના ઘરના પહેરાવે છે, શારીરિક બધી જ ક્રિયા પથારીની અંદર કરે છે, બોલી શકે છે ખરા, હાથેથી કશું જ નથી થતું, પગેથી કાંઈ નહીં, થોડાક થોડાક હાથ હલાવે છે, પકડી શકે એવી તો કોઈ તાકાત નથી, હું ખબર કાઢવામાં ગયો પ્લાસ્ટિક સર્જનના ત્યાં, તકલીફ હતી મણકાની તો પ્લાસ્ટિક સર્જનના ત્યાં એડમિટ કેમ કરે, એટલે મેં ભાઈને પ્રશ્ન પૂછ્યો, કીધું કેમ પ્લાસ્ટિક સર્જન, ત્યાં ડોક્ટર સાથે હતા, મને કે સ્વામીજી છેલ્લા 1.5 વર્ષથી પથારીમાં સૂતા છે એટલે પાછળની ચામડી ખવાઈ ગઈ છે, પાછળ ચકામાં પડી ગયા છે અને પાછળ સડી ગયું છે એટલે પાછી નીચે પ્લાસ્ટિક સર્જરી ચાલુ કરી છે, શું માણસને પ્રશ્ન, કીધું આ કયા પ્રકારની નોકરી કરે છે, એ કે નોકરી નહીં આ તો કડિયા કામ કરે છે, 300-400 રૂપિયાના રોજથી ગુજરાન ચલાવતા હતા, હવે માણસ જિંદગી કેમ ના પૂરી કરશે, અત્યારે રોજ બંધ છે, એની ઘરવાળી થોડા ઘણા કામ કરે, સગાવાલા થોડાક હેલ્પફુલ થાય છે, લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે, પછી મેં ડોક્ટરને પૂછ્યું કે સાહેબ આ ક્યારે સાજા થાય એવું લાગે છે, મને કે સ્વામીજી કદાચ આજીવન પથારીમાં કાઢે, આ જીવન પથારીમાં નીકળે શું આનંદ રહેશે, વ્યક્તિગત પ્રશ્ન, કોઈકને શારીરિક પ્રશ્ન છે આ વ્યક્તિગત પ્રશ્નો છે, કોઈકને આર્થિક પ્રશ્નો છે, ધંધામાં મહેનત કરીએ છતાં સફળતા નથી મળતી એ પણ વ્યક્તિગત પ્રશ્ન છે, આપણે મહેનત કરીએ અને આપણી બાજુમાં કોઈક આગળ નીકળી જાય, કેટલાક લોકોની દુકાન સારી ચાલતું હોય બાજુમાં બીજી દુકાન ચાલુ થાય, બોલો શું કરવા જવાના, આપણે આપણી ફેક્ટરી સારામાં સારી ચાલતી હોય ત્યાં બાજુમાં કોઈક બીજો હરીફ ઊભો થઈ જાય, શું કરી શકવાના, માઇકલ જેક્સન શ્રેષ્ઠ સંગીતકાર બહુ જ પૈસાદાર માણસ, એના પોતાના વજન કરતા 600 ગણું સોનું હતું, આમાંથી ગણા 600 ગણું લોખંડ નહીં હોય, 600 ગણું સોનું એટલે કેટલી સંપત્તિ એની પાસે કહી શકાય, એ માઇકલ જેક્સને ચિત્રલેખાને ઇન્ટરવ્યુ આપેલો, એમાં પોતે બોલ્યા હતા આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઈનર ઓફ ધીસ વર્લ્ડ, આ વિશ્વનો સૌથી વધારે કમાનારો સંગીતકાર હું છું, પેપ્સી કોલાની જાહેરાત આપી હતી, 40 સેકન્ડ ઉભા રહેવાના 45 કરોડ આપ્યા હતા પેપ્સી કોલાએ, 40 સેકન્ડ ઉભા રહીને એક પોઝ આપ્યો હતો, એના 45 કરોડ રૂપિયા આપ્યા, આપણે આખી જિંદગી મરી જઈએ મજૂરી કરી કરીને તો પણ 45 કરોડ સેવિંગ ના થાય, અત્યંત અઘરું છે, 40 સેકન્ડના 45 કરોડ રૂપિયા આપે, કયા પ્રકારની પ્રેસ્ટીજ કયા પ્રકારની ટેલેન્ટ આ વ્યક્તિ પાસે હશે, પણ એ વ્યક્તિ શું બોલ્યા, આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઈનર ઓફ ધીસ વર્લ્ડ બટ આઈ એમ કન્ટિન્યુઅસલી અફ્રેડ દેટ સમવન વિલ સરપાસ,
હું બહુ જ પૈસાદાર માણસ છું, છતાં મને ગભરામણ થાય છે કે કોઈક મારાથી આગળ તો નહીં નીકળી જાય ને. તકલીફ, પ્રશ્ન આ છે. સતત માણસો આ વૃત્તિથી, ઈર્ષાથી પીડાયા કરે છે. વચ્ચે એક મેગેઝિનની અંદર એક આજકાલના જ અભિનેતાનો ઇન્ટરવ્યુ વાંચ્યો હતો. શાહરૂખ ખાન એનું નામ છે. અમે તો જોતા નથી, પણ તમે બધા તો ઓળખતા જ હશો ને, ઘણા તો રેગ્યુલર એના ફેન હશે, કેટલાકે તો ઈષ્ટ દેવતાની જેમ ઘરમાં ફોટાઈ રાખ્યા હશે. આ શાહરૂખ ખાનનો ઇન્ટરવ્યુ આવ્યો હતો ન્યૂઝની અંદર. એમણે વાત કરી કે અત્યારે તો લોકો મને ચાહે છે એટલે બહુ જ આનંદ છે, પણ હું ભવિષ્યની કલ્પના કરું છું કે જ્યારે હું ગરડો થઈ જઈશ, મારા મોઢા પર કરસલી પડી જશે, મને ફિલ્મની અંદર કોઈ એક્ટિંગ નહીં આપે, બાપનો રોલ નહીં આપે. અત્યારે તો રોડ પર ઘણા બધા પોસ્ટર, ઘણા બધા હોર્ડિંગ્સ મારા હોય છે, પણ એ સમયે મારો ચહેરો સારો નહીં હોય, એટલે મારા કોઈ હોર્ડિંગ્સ નહીં હોય, મારા કોઈ પોસ્ટર નહીં હોય, ફિલ્મની અંદર થિયેટરમાં ક્યાંય મારું નામ કે ફોટો નહીં આવે. એ દિવસની કલ્પના અત્યારે કરું છું તો અત્યારથી મન ફફડાટ થાય છે કે આપણી પણ આવી દશા થશે. અત્યારથી માણસો દુઃખી, કેવા પ્રશ્નોની અંદર માણસ માત્ર રહ્યા કરે છે? વ્યક્તિગત પ્રશ્નો. બીજા પ્રશ્નો છે કૌટુંબિક પ્રશ્નો, કુટુંબના પ્રશ્નો. સતત માણસો આ કુટુંબના પ્રશ્નોથી હેરાન પરેશાન થયા કરે છે. પુત્રોને ભણાવવાનો પ્રશ્ન, આ મોંઘવારી કેટલી છે, એની વચ્ચે છોકરાને ભણાવવા અત્યંત અઘરું છે. એક ભાઈ મને વાત કરતા હતા, એ કે મારે 1-12 ધોરણ સુધી ભણ્યો, એમાં જેટલો ખર્ચો નહોતો થયો એ છોકરાને પહેલા થઈ ગયો. છોકરાને પહેલા ધોરણમાં એટલો ખર્ચો છે. સ્કૂલ બેગ, એ કે અમે 12માં આટલા ચોપડા નહોતા લઈ જતા, એ પહેલા લઈ જવા પડે છે. આજકાલનું શિક્ષણ કેટલું મોંઘું થતું જાય છે, એટલું ભારે વજનદાર સ્કૂલ બેગ હોય છે કે છોકરા તો ઉંચકી જ ના શકે, એની મમ્મીઓએ ભેગું જવું પડે છે, અને કદાચ દિવસો એવા આવશે કે બાજુમાં છકડો મોકલવો પડશે, એટલા ચોપડા વધતા જવાના છે. એ બધાની વચ્ચે એજ્યુકેશન સિસ્ટમ મોંઘી થતી જાય છે. દીકરા દીકરીને 10મું 12મું કરાવવું અત્યંત અઘરું છે. એક ભાઈ મંદિરે નહોતા આવતા ઘણા સમયથી, એટલે મેં પૂછ્યું મંદિરે કેમ દેખાતા નથી? મને કે છોકરાને 12મું છે. બાપનું 12મું તો એક દાડો ચાલે, છોકરાને 12મું વર્ષ દાડો સુધી ચાલે છે. અત્યંત અઘરું છે. બાપના 12મામાં જેટલું ટેન્શન નથી હોતું, એટલું દીકરા કે દીકરીના 12મામાં હોય છે. આ વાતાવરણ બગડતું જાય છે, ટેન્શન વાળું વાતાવરણ થતું જાય છે. તો આ કૌટુંબિક પ્રશ્ન છે. ભણાયા પછી પણ સારી લાઈનમાં એડમિશન મળે એના માટે પૈસા ભેગા કરવા, એની બધી સમસ્યા હોય છે. પરણાવવાની સમસ્યા, પરણ્યા પછી પાછા પ્રોબ્લેમ. હમણાં જ એક ભાઈ રાજકોટની આ બનેલી ઘટના છે, આપણા હરિભક્ત જેવા છે, એમના કુટુંબમાં એક ઘટના બની. એની દીકરીને પરણાયા. જમાઈ રિયલ ઇસ્ટેટનો બિઝનેસ કરતા હતા, જમીન લેવેચને કરતા હતા. આ બાજુ કણકોટ સાઈડના વિસ્તારની અંદર જમીન જોવા માટે ગયેલા. બપોરનો સમય, પાણીની તરસ લાગી. એક કૂવાનું થાળા જેવું હશે ત્યાં પાણી ભરેલું પડ્યું હતું. પીવા માટે ડબલું શોધતા હતા, એમાં ડબલું પણ બાજુમાં મળી આવ્યું. ડબલામાં પાણી ભરીને પી ગયા. પી ગયા ત્યાં ત્યાં સૂઈ ગયા. ખ્યાલ ન રહ્યો કે દવાવાળું ડબલું ત્યાં ખેડૂત મૂકીને ગયેલો, અને બરાબર ચેક ન કર્યું. એમને એમ કે પાણી પીવાનું ડબલું હશે, પીવાઈ ગયું. એવી કઈ ટ્રાન્સપરન્ટ જેવી દવા હશે કે બહારથી એવો કલર પણ વ્હાઈટ જેવો ન લાગ્યો. પી ગયા, વ્યક્તિ ત્યાં મૃત્યુ પામી ગયા. દીકરી વિધવા થઈ. કોનો વાંક, શું તકલીફ, કયા જન્મની ભૂલ. આવા કૌટુંબિક પ્રશ્નો પણ દરેક પરિવારની અંદર સતત આવ્યા કરે છે. ક્યાંક સાસુઓના પ્રશ્નો છે, ક્યાંક ભાઈ ભાઈના પ્રશ્નો છે, ક્યાંક દેરાણી જેઠાણીના પ્રશ્નો છે. સતત આ ચાલ્યા કરે છે. એ બધાની વચ્ચે કઈ રીતે શાંતિથી રહી શકાય? હમણાં અત્યારે એક ભાઈ કેસ લઈને આવ્યા હતા. પત્ની 1,00,000 રૂપિયા કમાય છે, પતિ 1,00,000 રૂપિયા કમાય છે, મહિનાની આવક બોલું છું, દર મહિને 2,00,000 રૂપિયા ઘરમાં જમા થાય છે, રાજકોટમાં અત્યારે રહે છે. છતાં મને મળવા માટે આવ્યા. છેલ્લા 15 દિવસથી કેસ ચાલુ છે. મન કે પત્નીને પતાઈ દેવી છે. બધું કેમ પતાઈ દેવી છે, શું તકલીફ થઈ? મન કે વાત જવા દો, ઉડાઈ જ દેવી છે, દરબાર છે એટલે શુરવીર તો ખરા. મન કે ઉડાઈ જ દઉં. બધું થયું શું? મન કે અવળા ધંધા કરે છે. ના હોય, આટલા સમર્પિત છે, આટલા ભણેલા કરેલા છે, 1,00,000 રૂપિયાનો પગાર છે. મન કે નાના બધું પકડાઈ ગયું છે, બધી તપાસ કરી, અને જેની સાથે વાતો કરે છે એને ઉડાઈ દેવો છે કે, એટલે બે ખૂન તો કરવા જ છે. પછી તમે શું કરશો? એ કે 2 સંતાન છે, સંતાન ભલે રહ્યા, પછી કે હું જતો રહું, આ સંસારમાં હવે કોઈ મજા નથી. કુટુંબના પ્રશ્નો. મહિનાની 2,00,000 રૂપિયાની આવક ઘરમાં છે છતાં અશાંતિ. કૌટુંબિક પ્રશ્નો ઘરોઘરની અંદર આ રહ્યા કરે છે.
તો કૌટુંબિક પ્રશ્નોથી પણ માણસ પીડાય છે, ક્યાંક સામાજિક પ્રશ્નો છે, સમાજના પ્રશ્નોથી માણસ દુઃખી થાય છે. ઘણા લોકો બોલતા હોય છે, જૂના છે ને, આમાં કેટલાક સિનિયર સિટીઝન બેઠા છે, બોલતા છે, અમારા જમાનામાં તો કેટલા હારા માણસો હતા, હવે ભલીવાર નથી. આવું ઘણા જૂના બોલતા હોય છે. અમારા જમાનામાં તો કેવી સહનશીલતાવાળા માણસો હતા, કેટલા ખાનદાન હતા, હવે તો બધા નાદાન છે. એટલે જૂના લોકોને લાગે છે કે સમાજ બગડી ગયો છે. પહેલા લોકો તો સામેથી લોકોને રહેવા માટે આપતા હતા, હવે લોકો મદદ કરવાની ભાવના નહીં. અમે પૂના પારાયણ કરવા ગયા હતા, એક ભાઈના ત્યાં અમારે જમવાનું હતું. ઘરે પહોંચીએ, ભાઈ કઈ શરત ચૂકથી બીજે નીકળી ગયેલા, એને એમ કે બીજા રસ્તેથી આવતા હશે. એના ઘરે તાળું હતું, ઓબ્વિયસલી જેના ઘરે આપણે ગયા હોય ત્યાં તાળું હોય એટલે ક્યાં પૂછવાનું હોય, બાજુવાળાના ઘરે, બાજુવાળાનો દરવાજો ખખડાઈએ. એટલે અમે સંતો હતા, એક બે કાર્યકર હતા, બાજુવાળાનો દરવાજો જેવો ખખડાવવા જતા હતા ત્યાં એના પર એક ચિઠ્ઠી લખેલી વાંચી. ચિઠ્ઠીમાં શું લખ્યું હતું, આ ભાઈ જ્યાં ગયા હોય ત્યાં અમને પૂછવું નહીં, આ જ્યાં ગયા હોય ત્યાં અમાર દરવાજો ખખડાવો નહીં, હજી તારા આંગણીયા કોઈ પૂછીને આવે તો આવકારો મીઠો આપજે રે, અતિથિ દેવો ભવની ભાવના એ કે ચાલી ગઈ. સામાજિક પ્રશ્નોથી માણસ પીડાય છે. લોકો રાખતા દરવાજા ઉગાડા રાખીને સુઈ જતા એ રામાયણની વાતો, એની વચ્ચે અત્યારે કેટલા લોક મારીએ છે, કેટલો મોટો પ્રશ્ન છે. રાતના સમયે 11 વાગ્યા પછી કે 10 વાગ્યા પછી બહેન દીકરીઓને એકલા નીકળવું હોય તો ભિક્ષાની લાગે છે, વીંછીની, કાનખજુરાની, કૂતરાઓની, વાઘની, સિંહની, મોરબીમાં ક્યાં વાઘસી આવે છે, છતાં રાત્રે એકલા નીકળતા દીકરીઓને શેની બીક લાગે છે. માણસને માણસોની બીક લાગે એવો સમાજ થતો જાય છે. આજે આપણને જેટલી વાઘની, સિંહની કે કૂતરાની બીક નથી એટલી માણસની બીક છે, કારણ કે કૂતરું કરડે તો 14 ઇન્જેક્શનમાં પૂરું થાય, માણસનું પૂરું નથી થતું. હવે તો કૂતરાએ ઇન્જેક્શન ઓછા કરી નાખ્યા, કૂતરાએ કીધું બહુ તકલીફ પડતી હોય 14 લેતા 1 જ લેજો ચાલશે, પણ માણસમાં કોણ જાણે કેટલા લેવા પડશે એ સમજાતું નથી. ઇન્જેક્શનથી પતે એવું નથી હોતું. આ પરિસ્થિતિ થતી જાય છે. સામાજિક પ્રશ્નો, મકાન ભાડે આપોને કેટલાક ખાલી નથી કરતા, તમે જમીન લીધી હોય એના 3 જણા પાસે દસ્તાવેજ મળી આવે, બોલો આશ્ચર્ય છે ને. તમારી પાસે દસ્તાવેજ, ત્યાં બીજો ભાઈ આવે, ભાઈ મારી પાસે દસ્તાવેજ છે, ત્યાં ત્રીજો આવે. એક જમીનના 3-3 દસ્તાવેજ માણસો કરે અને 3 વખત લાભ લૂંટે, આ જમાનો કેવો થતો જાય છે. સામાજિક પ્રશ્ન, કામ નથી કરવું અને કેવળ પૈસા કમાવા છે, આ પ્રકારની માનસિકતા થતી જાય છે. વ્યસની સમાજ, દુરાચારી સમાજ થતો જાય, આ પણ એક સમાજનો પ્રશ્ન છે. એનીથી ઉપરનો પ્રશ્ન છે રાજકીય પ્રશ્ન. આપણે પૈસા આપીએ તો કામ નથી થતા, આમ તો કામ એમની ફરજ સમજીને કરવાના હોય છે, પૈસા આપવા છતાં કામ ના થાય, સહી ન કરે, લાંચ રૂશ્વત વાંક વગરની હેરાનગતિ સતત આ બધું ચાલ્યા કરે, એટલે માણસોને વિશ્વાસ ઉઠતો જાય. એક ભાઈને મેં પૂછ્યું ગયા ઇલેક્શનમાં, બધું વોટિંગ કરવા ગયા, મને કે કોઈને વોટ આપવા લાયક જ નથી, એ કે શું કરવા વોટ બગાડવો. આ માનસિકતા માણસની અંદર કેમ કેળવાય, કારણ કે કામ નથી થતા એટલે માણસની અંદર આ પ્રકારની માનસિકતા કેળવાય છે. ક્યાંક રાજકીય પ્રશ્ન છે, ક્યાંક રાષ્ટ્રીય પ્રશ્ન છે. ભાવ વધારો, પેટ્રોલના ભાવ વધ્યા જ કરે છે, કોણ જાણે ઉગતા ચંદ્રની જેમ સતત વધ્યા કરે છે. ભાવ વધારાનો પ્રશ્ન, બેરોજગારીનો પ્રશ્ન છે, વસ્તી વધારાનો પ્રશ્ન છે, વૈશ્વિક પ્રશ્નો, આતંકવાદ, નક્સલવાદ, માઓવાદી, આ બધું સતત ગરમીના પ્રશ્નો, પ્લાસ્ટિકના પ્રશ્નો, આવા અગણિત પ્રશ્નો ચાલ્યા કરે છે. શરૂઆત કરી વ્યક્તિથી વૈશ્વિક સુધીના પ્રશ્નો. તમને એમ થશે કે સ્વામી આ તો બહુ પ્રશ્નોથી શરૂઆત તમે પ્રશ્નોથી કરી, પણ સમાજની અંદર જે પ્રશ્નો છે એની વાત આપણે કરી રહ્યા છે. ચોક્કસ ઘણા બધા પ્રશ્નો સમયા પણ ખરા, વિજ્ઞાને પ્રયત્ન કર્યો, ઘણા પ્રશ્નો હલ થઈ ગયા. આપણને ગરમી લાગતી હતી, કુલિંગ સિસ્ટમ, શું વિજ્ઞાનને અભિનંદન આપવા ઘટે, કયો કુલિંગ સિસ્ટમ શોધી કાઢી. આપણને ગરમ પાણી નહોતું પીવું તો આપણને ઠંડુ પાણી આપતી સિસ્ટમ શોધી કાઢી. આપણે બરફ ખાવો તો બરફ તો ક્યાં મળે, બરફ તો કશ્મીરમાં જાય, સિમલામાં જાય, નૈનીતાલ જાય, એ સાઈડ બરફ હોય. અરે મોરબીની 45 ડિગ્રીની ગરમીમાં બરફ અને ઘરમાં બરફ, ફ્રીજની અંદર બરફની ગોઠવણ, શું વિજ્ઞાને આપણને ગોઠવણ કરી આપી. સતત વિજ્ઞાન ડેવલપ કર્યા કરે છે. ખાલી બરફ ઠંડુ પાણી કરવા મૂકે એમની, બરફના ગોળા ખાતા થઈ ગયા. આવો વિચાર બોલો કોઈને આવે, 150 રૂપિયાના આઈસ ગોળા ખાતા થઈ ગયા. તો સંશોધન કર્યું, ખરી ગરમીની અંદર પણ ઠંડક કરવી. સતત માણસ પ્રયત્ન કરે છે, ઓછી મહેનતે વધારે સારું કામ થઈ શકે. સંશોધન, માણસ પોતાના પ્રયત્નથી ખાડો કરે પાવડા દ્વારા તો કેટલા દિવસે કેટલો ખાડો કરી શકે, જેસીબી મશીન. સંશોધન, સતત પ્રયત્ન કર્યો,
ओछी मेहनते वधारे काम करी शके छे। तो विज्ञान द्वारा घणा प्रश्नो हल थई गया, घणो हल थई गयो छे। आपणे चश्माना नंबर आया तो चश्मा शोधी काढ्या, चश्मान तकलीफ पड़े छे कॉन्टेक्ट लेंस पहेरी दो, कदाच लेंस पण नथी पहेरवा चश्मा नंबर उतरी दो। विज्ञाने शोध करी आपी, खूब सारामां सारी गोठवण करी आपी। कदाच तमने तमारो चेहरो नथी गमतो, प्लास्टिक सर्जरी करी नाखो, शोध करी आपी। कदाच माथाना वाळ ધોળા થઈ ગયા, તમને ધોળા નથી ગમતા, કાળા કરી નાખો, સંશોધન કરી આપ્યું। કદાચ તમારા વાળ નથી, ટાલ થઈ ગઈ છે, લિક્વિડ નાખો વાળ ઉગાડી દો, વાળની ખેતી થાય છે, જેમ ડોંગરની ખેતી કરે વાળની ખેતી। અમને સારંગપુરમાં એક ભાઈ મળ્યા હતા, પહેલા મેં એમને ટાલવાળા જોયેલા ના વાળવાળા જોયા, બધું આવું તો ઉગી ગયા, કેમ ના ઉગ્યા તમારા બધા, કોના લગાયા છે? મને કે ના ના, હેર ઇમ્પ્લાન્ટ કર્યું, વાળ ઉગાડ્યા છે। બધું આવું એ થાય ત્યારે, મને કે સ્વામી ડોંગર રોપે ને એમ વાળ રોપે, પેલી વરિયાળીને ધરું નાખે ને એમ ખેતી થાય વાળની। બધું ક્યાંથી કર્યા? કોકના લીધા? મને કે ના ના, મારા ને મારા। તમારા વાળ એ કે પાછળ ઘણા હતા, મેં થોડાક ઓછા કર્યા, ઘણાને આગળ ટાલ પડતી હોય ને એમાં પાછળથી થોડાક કાઢ્યા અને અંદર નાખ્યા છે। બધું કેટલા ઊંડા નાખવા પડે? એ કે અંદર મૂળિયા હોતા નાખવા પડે, મૂળથી કાઢવાના ને મૂળથી નાખવાના। બધું કેટલા રૂપિયાનો ખર્ચો થયો? $20,000 $20,000 અમેરિકાના ભાઈ હતા, $20,000 બધું સાવચેતી શું રાખવાની? મન કે કાંસકો સાચવીને ફેરવાનું, નહીં તો વાળ બહાર આવી જાય કે, અને છોકરાઓને બીજે બધા અડવાઈ અડવાઈને છૂટ આપવાની, પણ દીકરાને દીકરો એને કહેવાનું કે દીકરા માથા સિવાયની મસ્તી કરજે, માથાની માથાકૂટ ન કરતો, નહીં તો તકલીફ થાય। પણ માણસોના કેટલાક પ્રશ્નો વિજ્ઞાને સોલ્વ કરી નાખ્યા, છતું હજુ કેટલાક પ્રશ્નો ચાલુ છે। આપણે દૂરની વ્યક્તિ સુધી વાત કરવી હતી તો મોબાઈલ શોધી કાઢ્યો, કરલો દુનિયા મુઠ્ઠી મેં, ગજબનો મોબાઈલ શોધ્યો છે। એક નાનકડા મોબાઈલે કેટલા પ્રશ્નો આપણા હલ કરી નાખ્યા। અત્યારે સભામાં બેઠા હોય ને કેવું હોય કે ભાઈ આવું છું, SMS કરતા જશે, કેટલાક ઓનલાઈન, કેટલાક સતત હોય છે। એક મોબાઈલ શું ટેકનોલોજી! રોડ પર તમારે અકસ્માત થયો અને 108 શોધી કાઢી, આ વિજ્ઞાનની મોટી શોધ છે? બોલો, 108 ની જે વ્યવસ્થા ગુજરાત સરકાર કે ભારત સરકાર જેણે કરી હોય, પણ બધી સવલત આપણને પૂરી પાડી, હજુ તો યમરાજાનો પાડો પહોંચે એ પહેલા તો 108 પહોંચી ગઈ હોય છે। એટલે યમરાજાના પાડા ઘણી વાર પાછા જાય છે કે આપણે સ્પીડ વધારવા માટે પાડાનું વાહન બદલવું પડશે। શું ગોઠવણ કરી નાખી છે! સતત સવલત વિજ્ઞાન દ્વારા ઘણી બધી થઈ, ઘણા પ્રશ્નો હલ કર્યા આ મોબાઈલે, આપણા પ્રશ્નો હલ કર્યા, એ જ મોબાઈલે પ્રશ્નો વધાર્યા પણ છે। કેટલાક લોકો પોતાના દીકરા દીકરીને ખખડાવતા હશે, આના કરતા તને મોબાઈલ ન લઈ દીધો તો સારું થાત। મોબાઈલના લીધે પ્રશ્નો સોલ્વ પણ થયા અને મોબાઈલના લીધે પ્રશ્નો વધ્યા પણ ખર્યા, મોબાઈલને લીધે જીવન ગોઠવાયા પણ ખરા અને મોબાઈલને લીધે જીવન ટૂંકાયા પણ ખરા। ઇન્ટરનેટની વ્યવસ્થાથી સવલતો વધી, એ જ ઇન્ટરનેટને કારણે જે ફેસબુકથી, અત્યારે આમાંથી બેઠેલા ઘણા બધાને ફેસબુક તો ખબર હશે, જે મોટા છે સિનિયર સિટીઝન, આ ધોળા લુગડાવાળાને ફેસબુક ખબર નહીં હોય, એ લોકોને બુકની ખબર હોય, ફેસની ખબર હોય, પણ ફેસબુકનું જોઈન્ટ વેન્ચર ખબર નહીં હોય। આ ફેસબુકનો જમાનો છે અત્યારે, ફ્રેન્ડ સર્કલ વધારવાનો જમાનો છે, એ ફેસબુકને આધારે કેટલાયનું ગોઠવાયું ખરું અને કેટલાકનું તૂટ્યું પણ ખરું, આ પ્રશ્નો સતત ચાલે છે। તો જે ટેકનોલોજી વ્યક્તિગત પ્રશ્નો સમાવે છે, એ જ ટેકનોલોજી વ્યક્તિગત પ્રશ્નો વધારે પણ છે। તો સમાજના પ્રશ્નો છે, કૌટુંબિક પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો વિજ્ઞાને, ટીવી શોધ્યું, સરસ LCD લાવો, કેટલા સારા ટેલિવિઝન શોધાઈ ગયા છે, હવે તો અંદર ઇનબિલ્ટ બધું શોધાઈ ગયું છે। એક ટીવી લાવ્યા કે ઘરના બધા જ સભ્યો સાથે બેસી શકે, સંપીને બેસાય, થોડીક વાર વાતો ચીતો થાય, સંપ વધે, આત્મીયતા વધે, બહાર રખડવા ના જવું પડે, ઘરની અંદર જ બધી જાણકારી પ્રાપ્ત થાય, છતાં પણ એ જ ટીવી ઘરમાં કેટલાક ઝઘડા કરાવે છે, એ જ ટીવીને કારણે અભ્યાસ બગડે છે, પરીક્ષા નજીક આવે ત્યારે મા બાપ કેબલ કનેક્શન દૂર કરી દે છે, કેટલાક માળિયામ મૂકી દે છે, કેટલાકને ટીવી બાબતે છોકરાઓને મારવા પડે છે, IPL બાબતે જ કેટલાકને ખખડાવવા પડતા હશે। તો કૌટુંબિક પ્રશ્નો સોલ્વ થાય છે, એની સાથે સાથે કેટલાક વધે છે। સામાજિક પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, થિયેટર બનાવ્યા, ક્લબ બનાવ્યા, જાત જાતના પાર્ક બનાવ્યા, થોડાક પ્રશ્નો હલ થયા, થોડાક પ્રશ્નો વધ્યા પણ ખરા, રાજકીય પ્રશ્નો, રાષ્ટ્રીય પ્રશ્નો, વૈશ્વિક પ્રશ્નો, ઘણો પ્રયત્ન કર્યો, પણ સાથે સાથે પ્રશ્નો પેરેલલ ચાલતા જાય છે, તો એની વચ્ચે આ પ્રશ્નોનું સમાધાન શેનાથી? આ બધી પ્રશ્નોની વાતો એકવાર મેં કરીને એક જગ્યાએ, એક ભાઈ મન કે બાપજી આટલા બધા પ્રશ્નો હોય ને, અને એકાદી સિગરેટ જલાવો ને બધું પ્રશ્ન શાંત થઈ જાય, કે એક બીડી પીવો ને શાંતિ શાંતિ શાંતિ, કે
આમ સ્વર્ગમાં જ પહોંચી જવાય. પ્રશ્ન માત્ર પૂરા થઈ જાય. મેં ક્યાં સુધી? બીડી પૂરી થાય ત્યાં સુધી. મન કે હા કે એના માટે પાછી બીજી તૈયાર રાખવાની કે હળગાઈ જ દેવાની. ચેઇન સ્મોકર બરાબર છે, એક બીડી તમારા કેટલાક પ્રશ્નોને થોડીક વાર ધુમાડાની જેમ ઉડાવી દેશે, પણ બીજી બીડી તમારે સળગાવી પડશે અને બીજી તૈયારી રાખવી પડશે બીડીઓના પૈસા આપવાની. બીડીઓના પૈસા ના હોય તો કોકની જોડે માગીને ક્યાં સુધી ચલાવશો? વ્યસન થોડોક ટાઈમ તમને સંતોષ આપી શકે છે, પરમેનન્ટ નહીં. અમેરિકામાં એક ટેબ્લેટ શોધાઈ છે, એનું નામ છે એક્સટસી. એક્સટસીની ગોળી આવે, $10 છે. આમ જીભ પર મૂકો ને તો તમને ઠંડક થઈ જાય અને ગલી પચી થાય, આમ એટલી મજા આવે ને. મેં ખાધી નથી પણ આ તો લોકો વાત કરતા હતા. એટલી ગલી પચી થાય, આમ ઉછળે, આમ બેઠા બેઠા આમ ગલી પચી થાય, ઊંચા નીચા થાય. આમ અડધો કલાક ચાલે, પછી પાછું લબડાય ને ઢીલા ઢફ જૈસે થે, એવું થઈ જાય. માણસો આવી ટેબ્લેટ ખાય છે, પાવર ડ્રિંક આવે છે, બુલ ડ્રિંક આવે છે, આખલા જેવી તાકાત આવે એના માટે. આવા ડ્રિંક $5 $10 K1 K2 K3 આ બધા પાવડર અમેરિકામાં શોધાયા છે. એને સિગરેટમાં નાખી નાખીને લોકો ભરાવે છે અને એમાંથી પાવર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. થોડોક સમય શાંતિ, ફરતી પાછી હતાશ અને નિરાશા. મોઢામ સોપારી ભરાવો, 135 120 ભરાવો, હશે ત્યાં સુધી મજા. પૂરું થાય એટલે ફરતી પાછા એની ઝાંખપ ચાલુ થઈ જશે. વ્યસન થોડોક સમય શાંતિ આપશે, પરમેનન્ટ નહીં. જાઓ દુરાચાર તરફ, અશાંતિ રહે છે, દુરાચાર તરફ જાઓ. ખોટા ધંધા કરો, વ્યભિચાર કરો, દુરાચાર કરો, શું મળશે? એમાં પાછી અશાંતિ, એમાં એ ઘરના ઝઘડા, એમાં એઇડ્સ જેવા રોગો પ્રાપ્ત થશે. હત્યા કરી દો, આત્મહત્યા કરી દો, શું મળશે? કેટલાક મરી જાય છે. અને હમણાં હમણાં પાછું બહુ વધ્યું છે રાજકોટમાં, મોરબી પંથકની અંદર. રાજકોટમાં છેલ્લા 4-5 મહિનાની અંદર કેટલી આત્મહત્યાઓ થઈ છે? 25-27 આત્મહત્યાઓ થઈ છે.